तो દિવાળી પહેલા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। શાકભાજીના ભાવમાં વધારો થતા બજેટ ખોરવાયું। ભારે વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો। કોથમીર, આદુ, ટામેટાના ભાવે સદી ફટકારી છે। ચોમાસુ પાકમાં થયેલા નુકસાનીની અસર બજાર પર પડી રહી છે। ટામેટાના ભાવ 80-100 રૂપિયા થયા છે। ડુંગળીના 1 કિલોના ભાવ 80 રૂપિયા થયા। આદુનો 1 કિલોનો ભાવ 120-160 રૂપિયા થયો છે અને બટાકાનો ભાવ 50 રૂપિયા કિલો થઈ ગયો છે। તુવેર અને ફણતીના ભાવ 100 રૂપિયાને પાર થયા છે। તહેવારો સમય શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ ચિંતામાં છે। નજીકના સમયમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ છે। દિવાળીના તહેવાર પહેલા શાકભાજીના ભાવમાં અદદ વધારો છે। આ વધારો નિશ્ચિત રૂપે મધ્યમવર્ગી પરિવારોની કમર તોડી નાખે તેવો છે। તેલના ડબ્બામાં અગાઉ આપણે જોયું કે 350-400 રૂપિયા ડબ્બા દીઠ ભાવ વધારો છે અને એની જ સાથે જે શાકભાજીના ભાવ છે એમાં પણ અદદ વધારો છે। ટામેટા હોય, બટેકા હોય, સાથે જ ડુંગળી કે જે દરેક રસોડાની જરૂરિયાત છે એવી શાકભાજીઓમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે। અત્યારે ટામેટા 80 રૂપિયા કિલો, સાથે જ ડુંગળી પણ 80 રૂપિયા કિલો, આ સાથે બટેકા 60 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે। જુદી જુદી જે શાકભાજીઓ છે એ પણ 100-120 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। ફ્લાવરનો ભાવ પણ અત્યારે જોઈએ તો 120-160 રૂપિયા કિલો આસપાસ મળી રહ્યો છે અને આ સાથે જુદી જુદી જે શાકભાજીઓ છે એના ભાવમાં ખૂબ વધારો છે અને જે ગૃહિણીઓ પણ છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, શાકભાજીના ભાવ અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છો, લાગે છે ભાવ વધારો ખૂબ વધારે છે? હા, ખૂબ વધારે છે। કઈ શાકભાજીમાં તમને એવું લાગે છે કે ભાવ વધારો ખૂબ છે? લસણ છે, ટામેટા છે, ડુંગળી છે, બટાકા છે, જે બેઝિક છે બધામાં જ ભાવ વધારો છે। લસણ તો કેટલું, 400 રૂપિયા કિલો છે। દિવાળીનો તહેવાર છે, તહેવાર હોય એમાં બી ખર્ચા હોય અને સાથે જ આજે શાકભાજીનો ભાવ છે એમાં પણ વધારો, કેટલું મુશ્કેલ પડે છે? અત્યારે પહેલાં 500 રૂપિયાનું શાક આવતું હતું વન વીકનું, અત્યારે 1000 થઈ ગયા છે, ઇવન એમ કહી ડબલ થઈ ગયા છે અત્યારે ભાવ, એમ કહીએ તો પણ ચાલે। બિલકુલ, દરેક મધ્યમવર્ગી જે ગૃહિણીઓ છે એ લોકો માટે એક નિશ્ચિત બજેટમાં ઘર ચલાવવું, ખાસ કરીને શાકભાજી ખરીદવી, એ ખૂબ મુશ્કેલીનો વિષય છે કારણ કે ભાવ વધારો ખૂબ વધારે છે। ડુંગળી કે જે દરેક ઘરની કસ્તુરી કહેવાય, રસોડાની કસ્તુરી કહેવાય, એના ભાવમાં પણ ખૂબ વધારો છે। 80 રૂપિયા કિલોના ભાવે અત્યારે ડુંગળી મળી રહી છે તો ક્યાંક જે ગૃહિણીઓ છે તેઓ અપેક્ષાઓ રાખી રહી છે કે સરકાર આની ઉપર કંઈક કામગીરી કરે અને શાકભાજીના ભાવમાં થોડોક અંશતઃ પણ ઘટાડો થાય તો તેમને રાહત મળી શકે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।